સાતલપુર ખાતે વ્યાજખોરોના ત્રાસથી એક યુવાન ઘર છોડીને ભાગી જતા 10 દિવસે મળી આવ્યો. વ્યાજખોરીની પઠાણી ઉઘરાણીને લઈ એક વ્યક્તિનો પોતાનું ઘરબાર છોડી ગુમ થઈ જતા તેના પરિવાર દ્વારા શોધખોળ આચરવામાં આવી હતી. 10 દિવસ બાદ શોધખોળ બાદ યુવાન મળી આવતા તેના પરિવાર દ્વારા 4 વ્યાજખોરો સામે સાંતલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી. સાંતલપુર પોલીસે ફરિયાદના આધારે 4 લોકો તપાસ હાથ ધરી. 10 દિવસ બાદ શ્યામાખ્યારીના ભારત હોટલથી શોધખોળ બાદ યુવાન મળી આવતા તેના પરિવાર દ્વારા સાંતલપુર પોલીસ સ્ટેશને 4 લોકો સામે ગુનો નોંધાવ્યો હતો. સ્ટોરી બાય ભગીરથસિંહ જાડેજા, માસાપુરા ન્યૂઝ ચેનલ, સાંતલપુર, પાટણ, ગુજરાત. માથું દુખવા સાથે શરીર અને સાંધા પણ દુખે છે, આંખો પણ દુખે છે. કાલથી કહી રહી છું કે આ ડેન્ગ્યુના લક્ષણ છે. અરે તાવમાં તો આવું થાય જ છે, કોઈ તાવની ગોળી લઈ લઈશ, બધું સારું થઈ જશે. સવારના પેટમાં કેવું દુખ્યું અને ઉલટી પણ થઈ, આવું ડેન્ગ્યુમાં જ થાય છે, ડોક્ટરની સલાહ લેવી જોઈએ. સારું થયું સમયસર આવી ગયા. અમુક ગંભીર કેસમાં શરીર પર લાલ ચકામા થઈ જાય છે, નાક અને પેઢામાંથી લોહી નીકળે છે. ડેન્ગ્યુને મામૂલી તાવ સમજવો અને બેદરકારી રાખવી જોખમી સાબિત થઈ શકે છે. ડેન્ગ્યુના લક્ષણ દેખાતા જ ડોક્ટરની પાસે જાઓ. ડેન્ગ્યુથી લડો એટલે કે ડેન્ગ્યુથી બચો.